ગુરુ અમરદાસનો જન્મ બખ્ત કૌરની કુખે થયો હતો જેમના અન્ય નામો લક્ષ્મી અને રૂપ કૌર છે અમરદાસજી વૈષ્ણવ હતા તેઓ વીસ તીર્થસ્થાનોની હિમાલયે મુલાકાતે ગયા હતા જેમાં તેઓ ગંગા કિનારે હરિદ્વાર પણ ગયા હતા ઈસવીસન પંદરસો ની આસપાસ તેઓને એક હિન્દુ તીર્થસ્થાને સાધુ મળ્યા તેમણે પ્રશ્ન પૂછ્યો કે શા માટે તમારે ગુરુ નથી અને અમરદાસે એક ગુરુ બનાવવાનો સંકલ્પ કર્યો પાછા ફરતી વખતે બીબી અમરોના કંઠે તેમણે ગુરુ નાનકના શબ્દો સાંભળ્યા બીબી અમરો એ બીજા શીખ ગુરુ અંગદના પુત્રી હતા તેઓએ બીબી અમરો પાસેથી ગુરુ વિશે જાણ્યું અને બીજા ગુરુ અંગદદેવને ગુરુ તરીકે સ્વીકાર્યા જે ઉંમરમાં તેમના કરતા ઘણા યુવાન હતા ગુરુ અંગદની અમરદાસજીએ અથાગ સેવા કરી તેઓ વહેલા ઉઠતા અને ગુરુને નાહવા સફાઈ અને રસોઈ માટે સેવાદારો સાથે પાણી ભરી લાવી આપતા આટલો જ સમય તેઓ ધ્યાન અને પ્રાર્થનામાં સવાર સાંજ વિતાવતા ગુરુ અંગદે ઈસવીસન પંદરસો બાવનમાં પોતાના પુત્ર શ્રીચંદને બદલે અમરદાસને ઉત્તરાધિકારી બનાવ્યા તેમના અંતિમ સંસ્કાર પંદરસો ચુમોતેરમાં ગોઈંદવાલ સાહિબમાં થયા તેઓની સમાધિ ફૂલોથી શણગારાઈ અને અસ્થિ ફૂલો હરિશર્મા પધરાવાયા એક સપ્ટેમ્બર પંદરસો ચુમોતેરના રોજ મુઘલ સામ્રાજ્યના ગોઈંદવાલ સાહિબમાં તેઓ બ્રહ્મલીન થયા